मंत्री भूपेंद्र पटेल और अन्य मंत्रियों ने शपथ ग्रहण किया। पहुंच गए हैं प्रधानमंत्री नरेंद्र मोदी। आगे बढ़ते हुए शपथ ग्रहण समारोह में भव्य आयोजन। गुजरात में बीजेपी की सरकार और भूपेंद्र पटेल जो दूसरी बार मुख्यमंत्री पद की शपथ लेंगे। गुजरातना पदनामित मुख्यमंत्री श्री उपस्थित छे, एमने सौगंध विधि माटे आपनी समक्ष रजू करवानी अनुमति आपो तेवी विनंती छे। माननीय श्री भूपेंद्र भाई रजनीकांत पटेल जी, हूँ भूपेंद्र रजनीकांत पटेल ईश्वर नामे सौगंध लऊं छूं के ईश्वरना नामे सौगंध लऊं छूं के कायदाथी स्थापित भारतना संविधान प्रत्ये कायदाथी स्थापित भारतना संविधान प्रत्ये हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश साची श्रद्धा अने निष्ठा धरावीश हूँ भारतना सार्वभौमत्वनु अने भारतना सार्वभौमत्वनु अने अखंडतानु समर्थन करीश अखंडतानु समर्थन करीश अने अने हूँ गुजरात राज्यना मुख्यमंत्री तरीके ना गुजरात राज्यना मुख्यमंत्री तरीके ना मारा कर्तव्यो श्रद्धा पूर्वक अने अंतःकरण पूर्वक बजावीश श्रद्धा पूर्वक अने अंतःकरण पूर्वक बजावीश अने अने भय के पक्षपात राग के द्वेष विना तमाम लोको साथे संविधान अने कायदा अनुसार न्याय पूर्वक वर्तीश हूँ भूपेंद्र रजनीकांत पटेल ईश्वरना नामे सौगंध लऊं छूं के ईश्वरना नामे सौगंध लऊं छूं के हूँ गुजरात राज्यना मुख्यमंत्री तरीके जे कोई बाबत मारी विचारणा माटे लाववामां आवशे अथवा मारा जाणवामां आवशे तेनी जाण एवा मुख्यमंत्री तरीके ना मारा कर्तव्यना योग्य पालन माटे आवश्यक होए ते सिवाय प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा तेनी के तेमनी आगळ तेने प्रगट करीश नहीं। धन्यवाद।
માનનીય રાજ્યપાલ શ્રી, ગુજરાતના પદનામિત મંત્રીશ્રીઓ ઉપસ્થિત છે, એમને સોગંદવિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ, શ્રી ઋષિકેશ ગણેશભાઈ પટેલ, શ્રી પટેલ રાઘવજીભાઈ હંસરાજભાઈ, શ્રી બલવંતસિંહ ચંદનસિંહ રાજપૂત, હું કનુભાઈ મોહનલાલ દેસાઈ, ઋષિકેશ ગણેશભાઈ પટેલ, શ્રી ચંદનસિંહ રાજપૂત, ચાલો ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું, મમતાનું, અખંડતાનું, અખંડિતતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત, રાજ્ય દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું કનુભાઈ મોહનલાલ દેસાઈ, ઋષિકેશ ગણેશભાઈ પટેલ, પટેલ રાઘવજીભાઈ હંસરાજભાઈ, બલવંતસિંહ ચંદનસિંહ રાજપૂત, ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા લાવવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકે મારા કર્તવ્યના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ વ્યક્તિ અથવા વ્યક્તિઓની કરીશ નહીં અથવા તેની કે તેની આગળ તેને પ્રગટ કરીશ નહીં. ધન્યવાદ. સહી કરવા સહી ક્યાં કરવાનું? શ્રી કુંવરજી મોહનભાઈ બાવળિયા, શ્રી આયર મુળુભાઈ હરદાસભાઈ બેરા, ડૉક્ટર કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર,
श्रीमती भानुबेन मनोहरभाई बावरिया। हूँ कुंवरजीभाई मोहनभाई बावरिया। आयर बोड़ूभाई हरदासभाई बेरा। हूँ डॉक्टर कुबेरभाई मनसुखभाई डिंडोर। हूँ श्रीमती भानुबेन मनोहरभाई बावरिया। ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા। આયર બોડુભાઈ હરદાસભાઈ બેરા। હું ડોક્ટર કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર। હું શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરિયા। ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના તરીકે જે કોઈ બાબતમાંથી જાણવા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે માનનીય રાજ્યપાલશ્રી, ગુજરાતના પદનામિત રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ સ્વતંત્ર હવાલો ઉપસ્થિત છે, એમને સોગંદવિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે। અનુમતિ। શ્રી હર્ષ રમેશ કુમાર સંઘવી। શ્રી જગદીશ વિશ્વકર્મા। હું હર્ષ રમેશ કુમાર સંઘવી। જગદીશ વિશ્વકર્મા। ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકોને સાથે સંવિધાન અને કાયદાના અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ। હું
હર્ષ રમેશ કુમાર સંઘવી. હું જગદીશ વિશ્વકર્મા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્યકક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે અને આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. ધન્યવાદ. માનનીય રાજ્યપાલશ્રી, ગુજરાતના પદનામિત રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ ઉપસ્થિત છે, એમને સોગંદવિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. શ્રી પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી, શ્રી ખાબટ બચ્ચુભાઈ મગનભાઈ, શ્રી મુકેશભાઈ ઝીનાભાઈ પટેલ, હું બચ્ચુભાઈ મગનભાઈ ખાબટ, હું પરસોત્તમ ઓધવજીભાઈ સોલંકી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી પ્રસ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્ય શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત કે દેશ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા ન્યાયપૂર્વક વર્તીશ. હું બચુભાઈ મગનભાઈ ખાબડ મુકેશભાઈ જીનાભાઈ પટેલ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યના યોગ્ય પાલન માટે આવશ્યક હોય સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. ધન્યવાદ.
શ્રી પ્રફુલ્લ પાનશેરિયા, શ્રી ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર, શ્રી કુંવરજીભાઈ નરસિંહભાઈ હલપતિ, હું પ્રફુલ્લ પાનશેરિયા, હું ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર, હું કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદાનું અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું પ્રફુલ્લ પાનશેરિયા, હું ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર, કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. ધન્યવાદ. માનનીય રાજ્યપાલશ્રી, સમારંભ સમાપ્ત કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. માનનીય રાજ્યપાલશ્રી, ગુજરાત રાજ્યના મંત્રીમંડળની સોગંદવિધિ હવે પૂરી થઈ છે. આપણે સૌ પોતપોતાના સ્થાને રાષ્ટ્રગીતના સન્માન માટે ઊભા થઈએ.
જોડી લેજા કરી દે નહીં દઈ શકે રેવા દે